આપણે આપણે જોઈએ કે ધોરણ નવ ની ડિસેમ્બર મહિનાની એકમ કસોટી સબ્જેક્ટ સાયન્સ અને કુલ ગુણ છે તો આજે ચાલુ કરીએ આપણે વિભાગ નંબર એ તો વિભાગ નંબર એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો ઓકે તો પહેલો પ્રશ્ન શું છે કે ચંદ્ર પર જો છ ન્યૂટન વજન ધરાવતું હોય તો વિવાહ પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું થશે શું ચંદ્ર પર છ ન્યૂટન જેટલું વજન ધરાવતા હોય તો એનું પૃથ્વી પર વજન કેટલું થશે તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર વજન એ કેટલું થાય તો ચંદ્રનું જે વજન હોય એનાથી છ ગણું થાય તો ચંદ્ર પર વજન છ આપ્યું છે તો છ ગુણ્યા છ એટલે છત્રીસ ન્યૂટન થાય બરાબર પછી બીજો પ્રશ્ન છે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કોના પર આધાર રાખે તો તમને ચાર ઓપ્શન આપેલા છે તો તમારો સાચો જવાબ છે કે વિષુવૃત્ત પર ઓછું હોય છે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વિષુવૃત્ત પર ઓછું હોય છે ત્રીજો પ્રશ્ન નીચે નીચે આપેલી કઈ વનસ્પતિમાંથી તેલ મળે છે તો ચાર આપણને ઓપ્શન આપેલા છે કે મસૂર સૂર્યમુખી ફ્લાવર અને જાસૂદ તો તમારો સાચો ઓપ્શન છે સૂર્યમુખી પછી તો સાચું વિધાન પસંદ કરો પહેલું છે સંકરણ એટલે આનુવંશિક રીતે બે અસમાન જમીન બંધારણ ધરાવતી વનસ્પતિઓ વચ્ચે કરવામાં આવતું પરફલન બીજું છે એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિઓ વચ્ચે કરવામાં આવતા પરફલનને અંતર સંકરણ કહે છે છોડમાં ત્રીજું ત્રીજો છે કે છોડમાં ઇચ્છિત લક્ષણો વાળા જનીન દાખલ કરીને રૂપાંતરિત પાક મેળવી શકાય છે અને ચોથું છે કે બે ભિન્ન જાતિના વચ્ચે કરવામાં આવતા પરફલનને આંતરવર્તી સંકલન કહે છે તો આમાંથી ચાર ઓપ્શન તમને આપેલા છે કે પહેલું અને બીજું સાચું છે બીજું અને ચોથું સાચું છે બીજું ને ત્રીજું સાચું છે કે ત્રીજું ને ચોથું તો તમારો સાચો ઓપ્શન છે ત્રીજું અને ચોથું આ બે વાક્યો તમારા સાચા છે

ધ્રુવ પ્રદેશ પરના જીના મૂલ્ય કરતાં કેવું હોય છે સહેજ ઓછું હોય છે એટલે કે વજનનું મૂલ્ય ગુરુત્વ પ્રદેશ જીવ પર આધાર રાખે છે હવે વિષુઋતુ પર જીવનું મૂલ્ય જ ઓછું હોય છે એના કારણે વિષુ ઋતુ પર પદાર્થનું વજન પણ ધ્રુવ પ્રદેશ કરતા કેવું હોય છે સહેજ ઓછું હોય છે પ્રશ્ન નંબર છ પદાર્થના દર અને વજન વચ્ચેનો તફાવત જણાવો તો દર અને વજન તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દર કહે છે અને પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થનું પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહેવાય દર એક અદિશ રાશિ છે જ્યારે વજન એ સદિશ રાશિ છે દળનો નો એકમ કિલોગ્રામ છે જ્યારે વજનનો એસાઈ એકમ ન્યૂટન છે દળને ભૌતિક તુલા કે ત્રાજોવાડીમાં આપી શકાય વજનને સ્પ્રિંગ કાંટાવાળીમાં આપી શકાય પદાર્થનું દર દરેક સ્તરે અચર જ હોય એનું સ્થાન એટલે કે એનું મૂલ્ય બદલાય નહીં જ્યારે પદાર્થનું વજન એ દરેક સ્તરે અચર રહેતું નથી તેનું મૂલ્ય જે તે સ્તરના જી જી પ્રમાણે બદલાય છે બરાબર હવે પ્રશ્ન નંબર સાત જોઈએ આપણે તો પ્રશ્ન નંબર સાત ખાતરનો જો વડું વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણ માટે હાનિકારક કેમ છે તો ખાતરનો જો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો ઉપયોગ કરવાથી જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો નાશ પામે છે શું થાય છે જમીન પર રહેલા જીવો નાશ પામે છે અને ભૂમિગત સજીવોના જીવનચક્ર અવરોધાય છે આના કારણે શું થાય તો લાંબા સમયે જમીનની ફળદ્રુપતા ઘટે છે શું થાય છે લાંબા સમયે જમીનની ફળદ્રુપતા ઘટે છે રાસાયણિક ખાતર અને પાણી સાથે દ્રાવ્ય બનીને જમીનમાં ઊંડે ઉતરીને ભૂગર્ભ જળને પણ પ્રદૂષિત કરે આ રાસાયણિક ખાતર જે હોય એ શું કરે પાણી સાથે દ્રાવ્ય બનીને જમીનમાં અંદર જોતુરે અને જે ભૂગર્ભ જળ હોય એને પણ શું કરે છે પ્રદૂષિત કરે છે આમ ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણ માટે કેવું છે હાનિકારક છે આઠમો પ્રશ્ન જનીનિક રૂપાંતરિત પાકો એટલે કે જીએમસી શું છે અને ભારતમાં ઉગાડવામાં આવતા કોઈ કોઈ પાક એટલે કે જીએમસી પાક અથવા તો પાકિંગ રૂપાંતર પાકનું નામ આપો તો સંકરણ સિવાય પાક જનીન બંધારણમાં સુધારો કરવા ચોક્કસ વનસ્પતિ જાતના ઐચ્છિક લક્ષણોવાળા વાળા જનીનને ઉમેરવામાં આવે છે કેવા જનીન તો વનસ્પતિ ચોક્કસ વનસ્પતિ જાતના ઐચ્છિક લક્ષણોવાળા વાળા જનીનને ઉમેરવામાં આવે છે અને પરિણામે જનીનિક રૂપાંતરિત પાક મળે છે કેવો મળે છે રૂપાંતરિત પાક મળે છે ઉદાહરણ કયા કયા છે તો બીટી પાસ અને બીટી રીંગણ ફરીથી સંકરણ સિવાય પાક જનીન બંધારણમાં સુધારો કરવામાં ચોક્કસ વનસ્પતિ જાતના ઐચ્છિક લક્ષણો ધરાવતા જનીને ઉમેરવામાં આવે છે અને પરિણામે જનિનીક રૂપાંતર પાક મળે છે જેને ઉદાહરણ શું છે બીટી પાસ અને બીટી રીંગણ ચલો વિભાગલ્યુશન આપો અને નવ ગુણ છે દરેકના ત્રણ માર્ક છે બરાબર હવે ગુરુત્વ પ્રયોગ એટલે શું જી અને એટલે કે જી અને એ એટલે ગુરુત્વ પ્રયોગ એ વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર અને જી નું મૂલ્ય મેળવો તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉત્પન્તા અથવા તો ઉત્પન્ન થતા અથવા તો ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રયોગ જી કહે છે જો પૃથ્વીનું દર એમ ઇ હોય અને પૃથ્વીની ત્રિજ્યા કેપિટલ આર ઇ હોય તો પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ ડી એટલે કે આ ડી કેવો છે તો પૃથ્વીની ત્રિજ્યા કરતા વધારે અંતર જેટલા અંતરે રહેલા એમ દરના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે એફ બરાબર જી એમ ઇમ અપોન ડી થાય કારણ કે આપણે સૂત્રો જાણીએ છીએ જી એમ વન એમ ટુ અપોન ડી આમ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એવું કહે છે કે પદાર્થ પર લાગતું જો બળ જે છે એ દર અને પ્રવેગના ગુણાકાર જેટલું હોય એટલે કે એફ બરાબર ગતિના બીજા નિયમ મુજબ પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના દર અને પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે એટલે કે એફ બરાબર એમ થાય હવે આપણે જાણીએ છીએ કે ગુરુત્વ પ્રયોગની વ્યાખ્યા આવી છે તો એ બરાબર જી થાય તો હવે જે એફ બરાબર એમ એની જગ્યાએ શું મૂક્યો જી તો એફ બરાબર એમજી આવી ગયો તો પરિણામ જે ત્રીજું છે એ અને પરિણામ પહેલું છે એ બંને બળના સૂત્રો છે તો પહેલું અને ત્રીજાને સરખાઈ દઈએ તો એમ બરાબર શું થાય જી એમ એમ અપોન ડી થઈ ગયું તો આના પરથી સામ સામેથી સામે જતા રહે હવે જીને સૂત્ર કરતા બનાવીએ તો શું આવી ગયું જી કેપિટલ એમ અપોન ડી સ્કવેર જ્યાં ડીએ શું છે તો પૃથ્વીની ત્રીજા કરતા મોટા અંતરે તો જી અને આ જી નું સૂત્ર મળી ગયું અને આ એ અને જી નો સંબંધ પણ મળી ગયો ઓકે હવે દસ નંબર નિંદણ એટલે શું નિંદનના ઉદાહરણ તેના નિયંત્રણની જરૂરિયાત અને નિયંત્રણની રીતો જણાવો નિંદન એટલે કે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતી અનાવશ્યક વનસ્પતિ નિંદન એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતી અનાવશ્યક વનસ્પતિ જેને આપણે શું કહીએ છીએ નિંદણ તો નિંદનના ઉદાહરણ કયા કયા છે તો ગાડડિયું ગાજર ઘાસ અને થા ઓકે તો નિંદણ એટલે કે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતી અનાવશ્યક વનસ્પતિ તેના ઉદાહરણ થઈ ગયા ગાડડિયું ગાજર ઘાસ એન્ડ મોથા હવે નિંદણ નિયંત્રણની તો કૃષિ ભૂમિમાં નિંદણ મુખ્ય પાક સાથે મુખ્ય કૃષિ ભૂમિમાં નિંદણ મુખ્ય પાક સાથે સ્થાન પ્રકાશ તેમજ પોષક તત્વો માટે શું કરે છે સ્પર્ધા એટલે કે જે આપણે પોષક તત્વો જે આપણે પાકને આપવાના હોય એમાં નિંદણ પણ પોતાનો ભાગ લઈ લે છે સ્પર્ધા કરે છે તેથી શું થાય પાકની વૃદ્ધિ ઓછી થાય છે આથી સારી ઉપજ માટે નીંદણને પ્રારંભિક અવસ્થામાં જ ખેતરમાંથી દૂર કરી દેવું જોઈએ નહીં તો શું કરશે જે આપણે પોષક તત્વો પાકને આપવાના હોય પાકમાંથી એ ભાગ લેશે હવે નીંદણ નિયંત્રણની રીતો તો તૃણનાશક રસાયણનો છંટકાવ કરવો બીજું યાંત્રિક રીતે એટલે કે યાંત્રિક રીત દ્વારા નિંદણ દૂર કરવું જેમ કે હાથેથી ચૂંટીને પછી ત્રીજું સમયસર પાક ઉગાડ્યો યોગ્ય તૈયાર કરવા પછી આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી કરવી આવી જે નિષેધાત્મક રીતો છે એનાથી નિયંત્રણને આપણે કંટ્રોલ એટલે કે મદદ નિયંત્રિત કરી શકીએ છીએ નીચેનો અગિયાર નંબર નીચે આકૃતિમાં ખેતીના બે સમાન પાક એ અને બીના ના ક્રમશક એક જૈવિક ખાતરથી નીકળતો પાક અને એક રાસાયણિક ખાતર દ્વારા ઉછેર કરવામાં આવતા અલગ અલગ પાક દર્શાવે છે તો પર્યાવરણીય પરિબળોને સમાન ગણીને આ લેખનું અવલોકન કરો અને પ્રશ્નોના જવાબ આપો બરાબર તો આ જુઓ એ ગ્રાફ છે જૈવિક ખાતરથી ઉછેર પામતો પાક છે અને બી છે એ રાસાયણિક ખાતરથી ઉછેર પામતો પાક છે આ સુધારણ જથ્થો છે અને આ પાકનું ઉત્પાદન તો આ પાકનું ઉત્પાદન બતાવે છે અને આ છે સુધારણ જથ્થો બતાવે છે પહેલો પ્રશ્ન શું છે આલેખ બીનું પાક ઉત્પાદન એકદમ વધીને ધીમે ધીમે કેમ ઘટે છે તો પહેલા વધી ગયું પછી કેમ ધીમે ધીમે ઘટે છે તો રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીનને ઝડપથી પોષક તત્વો મળી રહે છે જેના કારણે શરૂઆતમાં પાકને ઉછેર થાય છે એટલે કે સ્ટાર્ટિંગમાં પોષક તત્વો મળી ગયા તો એના કારણે શું થાય કે ઉછેર જલ્દી થાય છે પરંતુ આ ખાતર લાંબા સમય પછી કામ કરતું નથી જે ખાતર જે પહેલા મળ્યું જેનાથી ઉછેર જલ્દી થઈ ગયો એ પછી કામ કરતું નથી જેના કારણે પાક ઉત્પાદન કેવું થાય છે ઘટવા લાગે છે હવે બીજો પ્રશ્ન આલેખ એ માં સૌથી ઉપરની ટોચ વિલંબિત કેમ થાય છે તો આપણો આ જે આલેખ હતો એમાં વિલંબિત ટોચ કેમ થાય છે એ કહેવાનું છે આપણે તો આલેખ એ માં સૌથી ઉપરની ટોચ વિલંબિત કેમ થાય છે તો આલેખ એમાં જૈવિક ખાતરનો ઉપયોગ દર્શાવીએ છીએ જે પરથી કહી શકાય કે આવા ખાતરના ઉપયોગથી જમીનને પોષક તત્વો મળે છે અને પાકના પાકનું ઉત્પાદન પણ કેવું થાય છે સારું થાય છે અને લાંબા સમય સુધી પાકના ઉત્પાદનમાં વધારો પણ થાય છે ત્રીજો પ્રશ્ન આલેખમાં બંને પેટર્ન અલગ હોવાના કારણો કેમ એટલે કે જણાવો કારણો આલેખમાં જૈવિક ખાતરો અને રાસાયણિક ખાતરોના ઉપયોગથી પાક ઉત્પાદનમાં થતા ફેરફાર અલગ અલગ આપણે દર્શાવે બંને અલગ અલગ ગ્રાફમાં તો દર્શાવેલ છે જેમાં જૈવિક ખાતરનો ઉપયોગ સારું અને લાંબા ગાળા માટે પાક ઉત્પાદન કરશે આથી રાસાયણિક ખાતરની સરખામણીમાં એવું આલેખ પરથી જણાય છે એટલે કે જૈવિક ખાતરનો ઉપયોગ શું કરશે તો સારું અને લાંબા ગાળા માટેનું પાક ઉત્પાદન કરે છે એટલે કે જૈવિક ખાતર રાસાયણિક કરતા સારું હવે વિભાગડી તો વિભાગડી કે નીચે આપેલા પ્રશ્નનો સવિસ્તર ઉત્તર એટલે કે એક જ પ્રશ્ન છે ચાર ગુણનો છે છે તો પ્રશ્ન શું કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો અને તેનું ગાણિત્ય સ્વરૂપ તેમજ ઝીનું મૂલ્ય મેળવો બરાબર તો જીનું મૂલ્ય કેટલું છે એ પણ જણાવવાનું છે તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તો વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષણ બળ લગાડે છે વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે એટલે કે બે પદાર્થ વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ તેમના દરોના ગુણાકારના અને તેમની વચ્ચેના અંતરના વર્ગના પ્રમાણમાં હોય છે ફરીથી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તો વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે બે પદાર્થ વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દરોના ગુણાકારના સંપ્રમણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે હવે આ જે બળ જે લાગે છે ગુરુત્વાકર્ષણ બળ એની દિશા તો આ બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે ક્યાં હોય છે બંને પદાર્થને જોડતી રેખાની દિશામાં હોય છે હવે ધારો કે કેપિટલ એમ અને સ્મોલ એમ બે અલગ અલગ પદાર્થો એટલે કે એ અને બી પદાર્થોના બે દળ આપેલા છે આ કેપિટલ એમ અને આ સ્મોલ એમ અને તેમની વચ્ચેનું અંતર સ્મોલ ડી આપેલું છે કેટલું આપેલું છે સ્મોલ ડી તેમની વચ્ચેનું અંતર આપણને આપેલું છે બરાબર હવે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એવું કહે છે કે બંને પદાર્થો એકબીજા પર આકર્ષણ પર લગાડે છે બરાબર હવે પહેલી લાઈન કે આ આકર્ષણ મૂલ્ય તો તે બંને દરોના એટલે કે તે બંને દરોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે એટલે કે એફ ચલે છે કેપિટલ એમ સ્મોલ એમ કેપિટલ એમ એટલે કે એ પદાર્થનો દર અને સ્મોલ એમ એટલે બી પદાર્થનું દર અને આ બળનું મૂલ્ય બે પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અહીંયા શું કીધું બંનેના દરોના ગુણાકારના સમપ્રમાણમાં એટલે કે એફ ચલે છે કેપિટલ એમ સ્મોલ એમ ગુણાકાર બતાવી દીધો એના સમીકરણ એક આપી દીધું નામ પછી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે એફ ચાલે છે વન અપોન ડી સ્કવેર તો એના આપણે નામ આપી દીધું સમીકરણ નંબર બે તો હવે આ પહેલું અને બીજું બંનેને ભેગા કરવા એટલે કે સમન્વય કરીએ એટલે કે સમીકરણ એક અને બે પરથી આપણને શું મળે છે કે એપ ચલે છે કેપિટલ એમ અપોન એમ તો એફ ચાલે છે એમ અપોન એમ અને આ વન અપોન ડી સ્કવેર એટલે કે પ્રમાણ તો આપણે સંપ્રમાણ પણ એમ એમનું સંપ્રમાણ પણ બતાવી દીધું અને ડી સ્ક્વેરનું વ્યસ્ત પ્રમાણ પણ બતાવી દીધું અથવા આને શું કહીએ તો ચલે છે દૂર કરીએ તો એફ બરાબર જી કેપિટલ એમ સ્મોલ એમ અપોન ડી તો આને આપણે નામ આપી દીધું સમીકરણ નંબર ત્રણ હવે જી છે શું છે સમપ્રમાણતાનો અચરાંક જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક પણ કહે છે જી શું છે સપ્રમાણતા અચરાંક અથવા તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક પણ કહીએ છીએ તો સમીકરણ ત્રણ પરથી જીને સૂત્રનો કરતા બનાઈએ તો આના પરથી જીને સૂત્રનો કરતા બનાવીએ તો શું આવે સૂત્ર તો એફ ડી કેપિટલ એમાં પણ સ્મોલ એમ શું આવે જી ઇઝ ઇક્વલ ટુ એફ ડી કેપિટલ એમાં પણ સ્મોલ એમ હવે સૂત્રમાં કેપિટલ એમ શું છે બર તો બળનો એકમ ન્યૂટન પછી ડી શું છે અંતર તો અંતરનું એકમ મીટર પછી નીચે શું છે દર તો દર એકમ કિલોગ્રામ તો આ બધા કિલોગ્રામ આ બધા એકમો આમાં મૂકી દઈએ તો જીનો એકમ શું થઈ ગયો તો એફની જગ્યાએ ન્યૂટન ની જગ્યાએ મીટર સ્કવેર અને એમ અને એમની જગ્યાએ કિલોગ્રામ અને કિલોગ્રામ એટલે કિલોગ્રામનો સ્ક્વેર થઈ ગયો હવે હેનરી કેવેન્ડિસ નામનો એક વૈજ્ઞાનિક હતો એને સત્તરસો એકત્રીસ થી અઢારસો દસમાં થઈ ગયો જેને જીનું પ્રયોગ ઉપરથી એક સ્વીકૃત મૂલ્ય નક્કી કર્યું જેનું મૂલ્ય આવ્યું છ પોઈન્ટ સડસઠ અથવા તો છ પોઈન્ટ છસો તો તે દસની માઇનસ અગિયાર ઘાત એકમ છે ન્યુટ્રન મીટર સ્કવેર કિલોગ્રામની માઇનસ ટુ ઘાથ તો આ નિયમને સાર્વત્રિક નિયમ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે ગ્રહોના બનેલા મોટા ગ્રહો પર પણ લાગે છે ગ્રહો પર પણ લાગે છે અને સૂક્ષ્મ કણ જેવા કે ઇલેક્ટ્રોન પ્રોટોન પણ ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર પણ સમાન રીતે લાગે છે અને આ જે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી એને વ્યસ્ત વર્ગનો નિયમ પણ કહીએ છીએ હવે તમને કદાચ પૂછે કે બે પદાર્થો વચ્ચેનું અંતર છ ગણ છ છે બરાબર તો તેમની વચ્ચેનું બળ કેટલું હશે તો ની જગ્યાએ છ મૂકો તો છ નો સ્ક્વેર તો એમની વચ્ચેનું લાગતું બળ જે છે વન પોઈન્ટ છત્રીસ એટલે પહેલાં જે બળ લાગતું હતું એના કરતા વન પોઈન્ટ છત્રીસ જેટલું થઈ જશે બરાબર એટલે આ તો ખાલી એમસીક્યુ માટે છે બાકી તમારે કરવાની જરૂર નથી